નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હું છું આપની સાથે માનસી રોહિત વડોદરાના વારસાની ભવ્યતાથી લોકોને ચોક્કસ માહિતી પૂરી પાડી શકાય તેમજ પ્રવાસીઓ આકર્ષાય તે હેતુથી વડોદરા કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક વારસો ધરાવતા સત્તાવન સ્થળોએ માહિતી બોર્ડ મૂકવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આઝાદી પૂર્વેથી મુગલો બાદ મરાઠા સામ્રાજ્ય આવતા શહેરને અનેક ઐતિહાસિક ધરોહરો વારસા રૂપે મળી છે જે આજે પણ શહેરની ઓળખ છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા હવે ઐતિહાસિક વારસાને સાચવવા સાથે પ્રવાસીઓ આકર્ષાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે હવે જયસિંહરાવ લાયબ્રેરી ફેકલ્ટી ઓફ આર્ટ્સ કેતકી બાગ બંગલો માનેકરાવ અખાડા પ્રતાપ વિલાસ પેલેસ કોઠી કચેરી ગેન્ડીગેટ કીર્તિ મંદિર સુરસાગર સહિતના સત્તાવન જેટલા હેરિટેજ સ્ટ્રક્ચર ઇમારતોને આઇડેન્ટિફાઈ કરવામાં આવી છે ઐતિહાસિક વારસો ધરાવતા આ સ્થળોની લોકોને ખાસ કરીને પ્રવાસીઓને ચોક્કસ માહિતી મળી રહે તે માટે માહિતી દર્શાવતા બોર્ડની સુવિધા વડોદરા કોર્પોરેશન ઊભી કરશે જેથી વડોદરા શહેરની ભવ્યતાથી નાગરિકો વાકેફ થઈ શકે વડોદરા ઐતિહાસિક અને સાથે સાથે સંસ્કારિતા સાથે સર સયાજીરાવ ગાયકવાડની નગરી તરીકે ઓળખાતી નગરી જેમાં જે પણ હેરિટેજ સ્ટ્રકચર છે અથવા એને લગતા જે પણ બિલ્ડિંગો છે ઇમારતો છે એમાં પ્રવાસન અને સહેલાનીઓને આકર્ષણ બનાવતું જે સેન્ટર છે એ તમામ સેન્ટર્સને પોતાની ઓળખ સાથેના સાયનિઝીઝ હોય એમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સ હોય ગુલિસ્તાન બંગલો હોય કેતકી કેતકીબાગ બંગલો બાગ બંગલો ગુલ બાગ બંગલો જયસિંહરાવ લાઇબ્રેરી આવા જે વિસરેલા નામો છે હિન્દુમતી મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ આ તમામ સત્તાવન જેટલી જે એરિયા છે એને પોતાની ઓળખ સાથેના સ્ટ્રક્ચર સાથેના આધુનિકતા અને જૂના બંને વારસાને જાળવીને એની ઓળખ ઊભી થાય એ પ્રકારના બોર્ડ લાગે અને લોકોને પણ આ જગ્યા ઉપર આવવા જવામાં સરળતાથી પોતે એનો વારસો ઇતિહાસ સમજી શકે એ બ્રીફ હોય એ દિશામાં કોર્પોરેશન પહેલ કરી છે ને આવનાર સમયમાં આની જે પ્લેટ્સ છે અથવા એના જે પોઈન્ટ્સ છે એને ઉજાગર કરીશું